नमस्कार दर्शक मित्रों, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. સીએનજી ગેસમાં 3.50 રૂપિયા ભાવ વધારાને લઈ પાર્ટીમાં વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવવા મુદ્દે સભ્યે હોબાળો મચાવતા સભા ગરમાઈ. હવે સમાચાર વિસ્તારથી. સીએનજી ગેસમાં 3.50 રૂપિયા ભાવ વધારાને લઈ પાર્ટીમાં વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી કંટાળી લોકો સીએનજી ઇલેક્ટ્રોનિક્સ વાહનો ખરીદે છે, ત્યારે 75.2 રૂપિયા પ્રતિ કિલો સીએનજી ગેસનો ભાવ વધીને 78.52 રૂપિયા થતા લોકો મોંઘવારીથી ત્રસ્ત. ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા સીએનજી ગેસમાં ભાવ વધારો કરતા સીએનજી વાપરતા વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે. આંતરરાષ્ટ્રીય ભાવ વધારાને લઈ ખાસ કરીને પેટ્રોલ ડીઝલમાં વધારો ઘટાડો થતો હોય છે, જેને લઈ વાહન ચાલકો સીએનજી અને ઇલેક્ટ્રોનિક વાહનોની વધી ખરીદી કરી રહ્યા છે. પરંતુ ગેસ કંપનીના સીએનજીના ભાવ વધારાને લઈ પ્રાઇવેટ વાહનો, ઓટો રિક્ષા, સ્કૂલ વાન સહિતના વાહન ચાલકો સીએનજી પુરાવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. પાડીના સીએનજી સંચાલકે જણાવ્યું હતું કે ગઈકાલથી નવો ભાવ અમલમાં મુકાતા 3.50 રૂપિયાનો વધારો થયો છે, જેમાં અગાઉ 75.2 રૂપિયા પ્રતિ કિલો ભાવ હતો, જે વધીને હવે 78.52 થયો છે. ત્યારે અન્ય રોજિંદી ચીજવસ્તુઓ, ખાદ્યતેલ, રાંધણ ગેસ તેમજ પેટ્રોલ ડીઝલમાં પણ ભાવ વધારાને લઈ ગરીબથી લઈ સામાન્ય વર્ગના લોકોને મોંઘવારીથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે, ત્યારે સીએનજી ગેસમાં પણ ભાવ વધારાને લઈ વાહન ચાલકો ઓર મુશ્કેલીમાં મુકાયા છે. આપણે ત્યાં આજે આંતરરાષ્ટ્રીય ભાવ વધારો થાય છે, એમ પેટ્રોલ અને ડીઝલમાં જે રીતે ભાવ વધારવામાં અસરો આવે છે, એમ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવમાં ફેરફાર થતાં સીએનજીના ભાવ પણ વધઘટ થાય છે, જે ગઈકાલથી અમલમાં આવ્યા છે. 3.5 રૂપિયાનો વધારો થયો છે અને અહીંથી જે રોજિંદા ફેક્ટરી પર કામ કરવા જવાવાળા લોકો, સ્કૂલવાનો અને રોજિંદા લગભગ ઘણા ગ્રાહકો જે આવે છે કે જે સસ્તા ઈંધણનો વિકલ્પ પસંદ કરેલો હતો, પણ સીએનજીના ભાવ વધારાથી ઘણા લોકો એ વિચારે છે કે હવે સીએનજીનો આ ભાવ વધારો અમારા માટે કેટલો યોગ્ય છે. અગાઉ 75 રૂપિયાનો ભાવ હતો અને 3.5 વધારાની સાથે 78.52 રૂપિયા થયો છે. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવવા મુદ્દે સભ્ય હોબાળો મચાવતા સભા ગરમાઈ. સામાન્ય સભામાં મહિલા સભ્યના પતિને હાજર નહીં રાખવા માટેની ચર્ચાઓથી વાતાવરણ વધુ તંગ બન્યું. વલસાડ તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવવા મુદ્દે હોબાળો થયો હતો, જેમાં તાલુકા પંચાયતના સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે આ મુદ્દે તાલુકા પંચાયતના સભ્યોએ પોતાની રજૂઆત કરતા જણાવ્યું હતું કે વલસાડ તાલુકા પંચાયતમાં 15મા નાણાં પંચના આયોજન માટેની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં સભ્યોને સરખા ભાગે ગ્રાન્ટ મળવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી. પરંતુ ગ્રાન્ટના આયોજન પહેલાં જ હોબાળો થયો હતો, જેને લઈ વલસાડ તાલુકા પંચાયતના 32 જેટલા સભ્યોએ મિટિંગમાં વાંધો ઉઠાવ્યો હતો, જેમાં સામાન્ય સભા ગરમાઈ હતી. ત્યારે આ વિરોધના વંટોળ વચ્ચે એવી પણ વાત ઉઠવા પામી હતી કે સામાન્ય સભામાં મહિલા સભ્યોના પતિને હાજર નહીં રાખવા માટેની ચર્ચાઓથી વાતાવરણ વધુ તંગ બનવા પામ્યું હતું. પરંતુ આ સામાન્ય સભામાં ધારાસભ્ય ભરતભાઈ પટેલે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડ્યો હતો. આજે ગ્રાન્ટ કરીને જે બધી તાલુકા પંચાયતની સીટ છે બધામાં વપરાવા જોઈએ, બધાને મળવા જોઈએ. સ્ટેમ્પ ડ્યુટી આ વર્ષે પણ પેલું મળી જોઈએ. સ્ટેમ્પ ડ્યુટીમાં એ લોકો જે 12 લાખ રૂપિયા લેવાની વાત કરો ને એ નહીં ચાલે. ચાર્જિંગ હા પ્રમુખ છે એના હોદ્દા એટલે પ્રમુખ લઈ તમને વાંધો નથી, બરાબર. પણ બીજા લઈ તમને 1 કરોડ 30 લાખ સ્ટેમ્પ ડ્યુટી માટે 3.5 લાખ રૂપિયા બધા સભ્યોને ફાળો આપણે કહ્યું 28 છે, 28 ભણે ને 4 એ લોકો રહ્યા, બરાબર. 4માં એ લોકોને ભાગ પડતા 1248 એ લોકો પકડે કે અમારા 12 લાખ ને પેલુંમાં બી એવું જ છે. 15માં નાણાં પંચમાં બી પ્રોબ્લેમ ઠીક નથી કહેતા એ લોકો કે આટલો ફ્યુચર ભાઈ મારા મારા સભ્યોને પછી એને પોતે બોલ્યો મેં જ કીધું, બરાબર. એ કોશિશ સભ્યોને પછી હોય એ જ રોડ વારો કઈ ગઢડા કાને કામ કોણ કરતો છે. ઇલેક્શન હોય કોઈ કામ હોય તો એ જાય ને એની ઘેર હોતો હોય તો હિતેશ છે મારે, બરાબર. પીસીની મિસિસ થાય એટલે કોઈ મયુરી બિચારી, બરાબર. રજૂઆત કંઈ નહીં મળે, આ રજૂઆત તો ખાલી મોટો કોઈ એટલો મોટો નથી, આ તો ખાલી અમે કહેતા છીએ કે આ વસ્તુ આ રીતે થવું જોઈએ. એવો કોઈ પાર્ટીનો વિરોધ કે કોઈ કંઈ પેલી વાત કરી એવું કંઈ નથી. અમને પાડીના પરવાસા ગામના ખેડૂતે ઓર્કિડના ફૂલોની ખેતી કરી વર્ષે રૂપિયા 20 લાખની આવક મેળવી. તાલુકાના ખેડૂત ઓર્કિડના ફૂલોની ખેતી કરી આત્મનિર્ભર બનતા હવે વિદેશ ઉપર નિર્ભરતા નહીં રહેશે.
લગ્ન પ્રસંગ અને વિવિધ તહેવારોમાં દેશભરમાં સૌથી વધુ માંગ માં રહેતા થાઇલેન્ડ અને ચીનમાં થતા ઓર્કિડ ફૂલોની ખેતી હવે પારડી તાલુકાના પરવાસા ગામમાં પણ થઈ રહી છે. આ ગામના પ્રગતિશીલ યુવા ખેડૂતે પરંપરાગત ખેતીથી આગળ વધીને કંઈક અનોખું કરવાના સાહસના પ્રતાપે ગુજરાત સરકારના બાગાયત ખાતાની નેશનલ હોર્ટિકલ્ચર મિશન યોજના અંતર્ગત ગ્રીન હાઉસ પોલી હાઉસનો લાભ મેળવી આધુનિક પદ્ધતિથી ખેતી કરી બાગાયતી ખેતી ક્ષેત્રે નવો ચીલો ચાતર્યો છે. વલસાડ જિલ્લાના ખેડૂત ઓર્કિડના ફૂલોની ખેતી કરી આત્મનિર્ભર બનતા હવે વિદેશ ઉપર નિર્ભરતા રહેશે નહીં. સામાન્યપણે આપણે ત્યાં શુભ પ્રસંગો કે તહેવારો હોય ત્યારે સ્વદેશી ફૂલોનો ઉપયોગ વર્ષોથી થતો આવ્યો છે, પરંતુ આજના વૈશ્વિક જમાનામાં વિદેશી ફૂલોનું આકર્ષણ વધ્યું છે. આધુનિક ટેકનોલોજી વડે વિદેશી ફૂલોની ખેતી પણ હવે આપણા દેશની ધરતી પર સફળતાપૂર્વક થઈ રહી છે, જેની મિસાલ પરવાસા ગામના ખેડૂત મિત્તુલભાઈ દિનેશભાઈ ઉપાધ્યાય પૂરી પાડી છે. ઓર્કિડની સફળ ખેતીની સાથે મિત્તુલભાઈને વર્ષે રૂપિયા 20 લાખની આવક થતાં તેઓ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તો આવો જાણીએ તેમની સફળતાની કહાની તેમના શબ્દોમાં. મારું નામ મિત્તુલ દિનેશચંદ્ર ઉપાધ્યાય છે. હું પરવાસા ગામનો રહેવાસી છું અને અહીં જ મારી ખેતીને એનું કામ છે. અને પહેલાં હું ડાંગરની અને કેરીનું ને કેરીના ઝાડને એવું છે તો એની હું ખેતી કરતો હતો. પછી મને જાણકારી મળી કે આ ઓર્કિડની ખેતી બી આપણા અહીંયા સક્સેસ છે, તો મેં એ જાણકારી માટે બાગાયત વિભાગનો સંપર્ક કર્યો ને એમની પાસે પૂરેપૂરી જાણકારી લીધી કે આ ઓર્કિડની ખેતી આપણા માટે કેવી રીતના શક્ય છે અને કેવી રીતે કરવી જોઈએ. એટલે બાગાયતમાંથી 2-3 કર્મચારી આવ્યા, અમને એણે મને ટોટલી બધી ગાઈડલાઈનો આપી કે આ રીતની એમાં સરકાર તરફથી સહાય બી મળશે અને તમે આ રીતનું કરી શકો, તમારા સારામાં સારું તમારો વિકાસ બી થશે. હવે પછી મેં એમના માટે કંપનીઓ સાથે વાત કરી અને બાગાયતવાળાએ બી મને અમુક કંપની લોકોનું નામ આપ્યું, બતાવ્યું મને. પછી બધી જ્યાં જ્યાં ખેતી થાય ત્યાં ત્યાં મને એમણે જાણકારી આપી અને તે હિસાબે પછી મેં આ ઓર્કિડની ખેતીનું પ્લાનિંગ કર્યું અને એ હિસાબે આ ગ્રીનહાઉસની અંદર 1 એકરમાં ઓર્કિડના પ્લાન્ટ નાખેલા છે. આ ઓર્કિડના પ્લાન્ટ થાઇલેન્ડથી આવતા છે, થાઇલેન્ડથી આવે અને એ પૂનામાં એક કંપની છે ત્યાં એની પ્રોસેસ થાય અને એ પછી આપણી પાસે ખેડૂત લોકોને મળે. અને આની આખા વર્ષની લગભગ એક પ્લાન્ટમાં 5-6 સ્ટીકની એવરેજ મિનિમમ આવતી રહી છે. અને એ ફ્લાવર મોટી મોટી મેટ્રો સિટી છે, પછી દરેક નાની સિટી છે કે નાના નાના ઇવેન્ટ કે મોટા મોટા ઇવેન્ટમાં એનો યુઝ થાય છે. ટોટલી ડેકોરેટિવ વસ્તુ છે આ અને એની સ્ટીકની ઇન્કમ બી સારી રહી અને એનું આવક બી સારી રહેતી છે. આ યોજના મારા માટે સક્સેસ કરવા માટે અને આમાં સહાય આપવા માટે હું ગુજરાત સરકારનો ધન્યવાદ પાઠવું છું. આભાર. માય નિવેબલ ભરૂચ અંતર્ગત શહેરના મુખ્ય માર્ગોની દિવાલો પર સ્વચ્છતા અંગેના ચિત્રો થકી લોક જાગૃતિનો પ્રયાસ. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતો જિલ્લા વિશ્વ ફલક પર પોતાનું સ્થાન ધરાવે છે. જિલ્લાના ઉદ્યોગોના CRC ફંડમાંથી માય લિવેબલ ભરૂચનો પ્રોજેક્ટ જિલ્લા સંભાળતા તુષાર સુમેરા દ્વારા મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત ભરૂચને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કરવામાં આવશે. માય લિવેબલ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ મુખ્ય માર્ગો અને જાહેર સ્થળો સહિતની જગ્યાઓની દિવાલો પર પ્રજાને આકર્ષે તેવા સુંદર ચિત્રો દોરી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે ભરૂચના મુખ્ય માર્ગ એવા સેવાશ્રમ રોડ અને માટરિયા તળાવ, કલેક્ટર કચેરી પાસે આવેલ રેલવે ઘરનારા ખાતે દિવાલો પર કલાકારો દ્વારા સુંદર ચિત્ર દોરવામાં આવી રહ્યા છે, જેનાથી મુખ્ય માર્ગ પરથી પસાર થતા અથવા ભાગમાં ફરવા આવતા લોકો સ્વચ્છતા અને શહેરને સુંદર બનાવવાના ભાવનાનું સિંચન થાય અને લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ. ઉમરગામ તાલુકા પંચાયતમાં પોર્ટલ ખરીદી કેવી રીતે કરવી, જે અંગે બેઠકમાં મહિલા સરપંચના પતિદેવ હાજર રહેતા અને પ્રશ્નાર્થ. ઉમરગામ તાલુકા પંચાયતમાં સરપંચોને માહિતી મળ્યા અને જેમ પોર્ટલથી ખરીદી કેવી રીતે કરી શકાય તે માટે મીટિંગ રાખવામાં આવી હતી.
ઉમરગામ તાલુકા પંચાયતની આ બેઠકમાં મહિલા સરપંચોમાંથી માત્ર બે જ મહિલા સરપંચ હાજર હતી, તો બાકી મહિલા સરપંચના પતિદેવ હાજર રહ્યા હતા. તો મહિલા સરપંચને ગામ ચલાવવાની જાણકારી કેવી રીતે મળશે એવા સવાલ ઉઠવા પામ્યા હતા. મહિલા સરપંચના પતિદેવ બેઠકમાં હાજર રહેતા ગ્રામ પંચાયત પતિદેવો ચલાવતા હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે. ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ત્રિદિવસીય જ્ઞાનોત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ 380 પ્રોજેક્ટો રજૂ કરશે. વિદ્યા વહેંચવાનું અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ હોવાનું જણાવતા ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે ભરૂચમાં પહેલી વખત ત્રિદિવસીય પ્રોજેક્ટ એક્ઝિબિશન કાર્યક્રમ જ્ઞાનોત્સવ યોજાશે. આગામી 5-7 જાન્યુઆરીના રોજ યોજાનાર આ મેગા પ્રદર્શનમાં 380 જેટલા પ્રોજેક્ટ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવશે. જ્ઞાનોત્સવ કાર્યક્રમના ભાગરૂપે નારાયણ વિદ્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિએ કહ્યું હતું કે વિદ્યાની વહેંચણી અને વિચારોનું વાવેતર એટલે જ્ઞાનોત્સવ કાર્યક્રમ. અને વિસ્તારથી વાત કરતા તેમણે કહ્યું હતું કે માત્ર ગણિત વિજ્ઞાન અંગ્રેજી સમાજ વિદ્યા કે ક્રાફ્ટ અને કલાના જ પ્રોજેક્ટ નહીં, માનવ જીવનને સ્પર્શના એવા વિષયો પર પણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન માટે 200 જેટલા નિર્ણાયકો સેવા આપશે, જ્યારે 200થી વધુ વિશેષ વ્યક્તિઓ વિદ્યાર્થીઓને શિક્ષકોને પ્રોત્સાહન આપવા પધારશે, તેમ કહી ડોક્ટર ભોગુભાઈ પ્રજાપતિએ ભરૂચ શહેર અને આસપાસના વિસ્તાર સહિત જિલ્લાભરની શાળાઓને જ્ઞાનોત્સવનો લાભ તેમની શાળાના વિદ્યાર્થીઓને પણ મળે તે માટે ખાસ પ્રદર્શનની મુલાકાત લેવા અપીલ કરી હતી. ભરૂચથી રિપોર્ટર અવિ સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ, નારાયણ વિદ્યાલય ભરૂચ. આ નારાયણ વિદ્યાલય દ્વારા તારીખ 5-6-7 જાન્યુઆરીના રોજ સવારે 10 થી સાંજના 5 સુધીનો ભવ્ય વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા 580 પ્રોજેક્ટનું શાળાના વિદ્યાર્થીઓનું પ્રેઝન્ટેશન છે. અને આ પ્રોજેક્ટ જુદા જુદા વિષયો અને જુદા જુદા ક્ષેત્રોને આવરી લીધેલા છે. સમાજને લગતા કેટલાક જે અત્યારે કરંટ પ્રોબ્લેમ છે, હેલ્થ, ટ્રાફિક નિયમન, સ્વચ્છતા, મોબાઈલના દૂષણો, આવા અનેક પ્રકારના સામાજિક કાર્યક્રમો સાથે 580 પ્રોજેક્ટનું ભવ્ય પ્રદર્શન ભરવામાં આવેલું છે. આપ સૌને અમારી આગ્રહભરી નમ્ર વિનંતી છે કે આપ આપના પરિવાર સાથે આ પ્રદર્શન માણી અને કંઈક જ્ઞાન નવું પ્રાપ્ત કરશો અને દરેકને કોઈક ને કોઈક નોલેજથી કોઈક ને કંઈક નવી પ્રેરણા મળશે એવો અમને જરૂર વિશ્વાસ છે. પધારવા હાર્દિક આમંત્રણ છે. તો આ તમને સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.